नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. છોટાઉદેપુર નર્સિંગ કોલેજ ખાતે આરોગ્ય ક્ષેત્રમાં પ્રશંસનીય કામગીરી કરનાર આરોગ્ય કર્મીઓનું આરોગ્ય મંત્રી નિમિષાબેન સુથારના હસ્તે સન્માન કરવાનો કાર્યક્રમ યોજાયો. જિલ્લામાં ધ ટ્રેન્ડ નર્સિસ એસોસિએશન ઓફ ઇન્ડિયાની ગુજરાત શાખા દ્વારા છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલ નર્સિંગ કોલેજ ખાતે આરોગ્ય ક્ષેત્રમાં પ્રશંસનીય કામગીરી કરનાર છોટાઉદેપુર જિલ્લાના આરોગ્ય વિભાગના કર્મચારીઓના યોજાયેલ સન્માન કાર્યક્રમનું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલના અધિક્ષક તેમજ નર્સિંગ કોલેજના આચાર્ય દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનો પુષ્પગુચ્છ તેમજ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યા. બાળ તેમજ માતા મરણનો દર ઘટાડવાની પ્રશંસનીય કામગીરી કરનાર જિલ્લામાં આવેલ વિવિધ પીએચસી સેન્ટરના સ્ટાફ નર્સ અને બ્રધરોનું મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર અને સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ મંત્રી નિમિષાબેન સુથાર, જિલ્લા કલેક્ટર સ્તુતિ ચારણ, જિલ્લા વિકાસ અધિકારી ગંગાસિંહ, છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલના અધિક્ષક, છોટાઉદેપુર જિલ્લા પંચાયત મુખ્ય, જિલ્લા આરોગ્ય અધિકારી, નર્સિંગ કોલેજના આચાર્ય અને અન્ય પીએચસી સેન્ટરના સ્ટાફ નર્સ, બ્રધર્સ, તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આવવાનું થયું અને અહીંયા તમામ જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમની સાથે સંવાદ કરવાનો મોકો મળ્યો. આજરોજ નર્સિંગ સ્ટાફમાં 2005માં જ્યારે સીધી નિમણૂક, જેમને 331 જેટલા નર્સિંગ સ્ટાફે નિમણૂક કરવામાં આવી હતી, પરંતુ એમનું ઉચ્ચતમ પગાર ધોરણ, એમની બઢતી, આ તમામ પ્રકારના જે 2008માં નર્સિંગ સ્ટાફની નિમણૂક થઈ એ તમામ પ્રકારના લાભો એમને મળતા ન હતા. સરકારશ્રીમાં રજૂઆત કરવાથી આદરણીય આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં નિર્ણય લેવામાં આવ્યો અને 2005માં સીધી નિમણૂકમાં જે સ્ટાફ નર્સો હતા એમને તમામ પ્રકારના લાભો જે નહોતા મળતા એ આપવામાં આવ્યા. એમનું આજે એક આરોગ્ય મંત્રી તરીકે એમને આજે સન્માન પણ રાખવામાં આવ્યું હતું, એમનો આભાર માનું છું. અને એની સાથે સાથે સરકારશ્રીની યોજનાઓ નીચે સુધી પહોંચાડવા માટે પણ નર્સિંગ સ્ટાફ પણ જ્યારે જોડાયેલો હોય, વેક્સિનેશન ડ્રાઈવ, આપણા 2 કરોડ જેટલું વેક્સિનેશન ડ્રાઈવ પણ આજે ખૂબ ભારતમાં આગળ છે, ત્યારે નર્સિંગ સ્ટાફના લીધે હરઘર દસ્તક કાર્યક્રમ હોય અથવા તો ઘરે ઘરે જઈને વેક્સિન આપણે આપવાનું કામ આપણા આરોગ્ય ડિપાર્ટમેન્ટ દ્વારા થયું હોય, ત્યારે એમાં નર્સિંગ સ્ટાફનો પણ એટલો જ મહત્ત્વનો રોલ હોય છે, મહત્ત્વની ભૂમિકા હોય છે. એમને પણ આજે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એમને પણ ખૂબ મહત્ત્વનું જ્યારે કામગીરી નિભાવી રહ્યા છે ત્યારે એમને આદર સન્માન કરવામાં આવ્યો. એની સાથે જે પીએસસી સીએસસી સેન્ટર જે છે એમાં માતા અને બાળકનું મૃત્યુદર ઘટાડવા માટે જેટલી પણ સ્ટાફ નર્સ બહેનોએ ખૂબ સારી કામગીરી કરી છે એમને પ્રોત્સાહન પૂરું પાડવા માટે પણ આજે સન્માન કરવામાં આવ્યું છે, એ ખૂબ મહત્ત્વની બાબત છે. એની સાથે આજે છોટાઉદેપુર જિલ્લામાં ન્યૂ ગુજરાત પેટર્નની આજે બેઠક કરવામાં આવી છે અને તમામ પ્રકારના આદરણીય સભ્યશ્રીની હાજરીમાં કલેક્ટર અને ડીડીઓ અને અન્ય વિભાગના અધિકારીશ્રી વચ્ચે આજે એને બહાલી આપવામાં આવી છે, મંજૂરી આપવામાં આવી છે. અને એની સાથે સાથે છોટાઉદેપુર જિલ્લામાં કેટલા પ્રકારની યોજનાઓ અલગ વિભાગો જે ચાલી રહ્યા છે એની સમીક્ષા બેઠક પણ આજે આયોજન કરવામાં આવ્યું છે. એટલે આવનાર સમયમાં જે તે પણ યોજનાઓ છે, નીચે સુધી પહોંચી છે કે નથી પહોંચી, એના તમામ પ્રકારની સમીક્ષા સાથે આજે બેઠક પૂર્ણ કરવામાં આવી છે. નસવાડી પીએસસીનો જે પ્રશ્ન હશે તમે મને ધ્યાન દોરશો તો આપણે